હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં. તો આગલા વ્લોગમાં મેં જણાવ્યું હતું કે હું લંચમાં મગ ભાત કઢી બનાવવાની છું. તો મારું લંચ રેડી છે, મેં બનાવી દીધા છે સાદા રાઈસ, સાદા ભાત બનાવી દીધા છે અને સાથે બનાવ્યા છે મેં મગ. અને મેં ચીકુ મીકુને પૂછ્યું કે હું કઢી બનાવું કે છાશ બનાવું, તો ચીકુ મીકુની તો છાશ જ ફેવરેટ છે, તો એ લોકોએ કઢી બનાવવાની ના પાડી. તો હું સાથે અમે છાશ લઈ લઈશું લંચમાં, અને હજુ જે છાશ છે એમાં ચાટ મસાલો એડ કરવાનો છે. તો હવે હું કરી લઈશ, સીધી આવું છું સાંજના ડિનરમાં. તો સાંજના ડિનરમાં મેં બનાવ્યા હતા મેથીના મુઠિયા, અને આ છે મલ્ટીગ્રેઇન મેથીના મુઠિયા છે. સાથે અમે લોકો દૂધ લઈ લેતા હોઈએ છીએ, તો ડિનરમાં મેથીના મુઠિયા અને દૂધ હતું. અને નેક્સ્ટ મોર્નિંગ છે, નેક્સ્ટ મોર્નિંગમાં મારી આ દુવાળી ચાની ક્લિપ હું તમને બતાવી રહી છું. તો બાળકો સ્કૂલે ગયા, તો મેં બાળકોને ટિફિનમાં, બાળકોને સવારે નાસ્તામાં બોક્સમાં, એમના જે ટિફિન બોક્સમાં મેં એમને જે મુઠિયા હતા એ જ ઓવનમાં ગરમ કરીને આપી દીધા હતા નાસ્તામાં. તો એ લોકો એ જ લઈ ગયા છે ડબ્બામાં, અને મારા હેલ્પર બેને વાસણ ઘસી દીધા છે, હું ગોઠવી દઈશ. તમે જોઈ શકો છો, અને ગરમ ગરમ ચાનો આનંદ લઈશું, સ્પેશિયલી આદુવાળી ચાનો. અને સવારે ચા જોડે મને નાસ્તો જોઈએ છે, કંઈ પણ થોડું ઘણું પણ નાસ્તો તો અચૂક જોઈએ છે. એકલી ચા કોઈ દિવસ હું નથી પીતી. તો જે મુઠિયા છે એને મેં ફરીથી ઓવનમાં ગરમ કરી દીધા છે. અને ખરેખર હાંડવો, સાંજે હાંડવો બનાવ્યો હોય સવારે, પછી મુઠિયા બનાવ્યા હોય સાંજે એ સવારે, અને ઢેબરા બનાવ્યા હોય સાંજે અને એને સવારે ખાવાની મજા અલગ જ છે. અને હા, મારે ઘેર દિવ્ય ભાસ્કર આવે છે, તો મેં દિવ્ય ભાસ્કર પણ વાંચી દીધું ન્યૂઝપેપરમાં. અને રેસીપી આપું છું તમને ભીંડાના શાકની. તમે જોઈ શકો છો ગ્રેવીવાળું ભીંડાનું શાક છે, કે જે એકદમ અલગ રીતના મેં બનાવ્યું છે. ભીંડાને વોશ કરી, સરસ રીતના લૂસી આગળ પાછળથી કટ કરી, આગળ પાછળથી એને કટ કરી, એના ડીટા કટ કરી, વચ્ચેથી પણ એક કટ કરી, મેં થોડું મીઠું થોડું હળદર એડ કરી દીધું છે. અને જે મેં આ ઓઇલ ગરમ કરવા મૂક્યું છે, તેલ ગરમ કરવા મૂક્યું છે 5-6 ચમચી, એમાં ભીંડાને થોડા સેલો ફ્રાય કરી લઈશું. સાઈડમાં મેં ડુંગળી ક્રશ કરી લીધી છે 2-3 નંગ. તમે જોઈ શકો છો કે બસ ખાલી તેલમાં એને થોડા કૂક કરી લેવાના છે. અને ટામેટાની ગ્રેવી પણ મેં બનાવી દીધી છે કટરમાં, એ પણ 3 નંગ જેવા છે. તો ફટાફટનું ભીંડાનું શાક હું બતાવી રહી છું, જે અલગ છે, આપણું ગુજરાતી સ્ટાઇલનું નથી. એ જ કઢાઈમાં મેં જે તેલ વધી ગયું હતું એ જ તેલમાં મેં 1 તમાલપત્ર, 1 લવિંગ અને જે ડુંગળી અને ટામેટાની જે મીન્સ ગ્રેવી હતી જે ક્રશ કરીને તૈયાર રાખ્યું તે બધું એડ કરી દઈશું. 1 વાડકીમાં મેં દહીં લઈ લીધું છે, એમાં 1 ચમચી ચણાનો લોટ લઈ લીધો છે. અને રૂટીન મસાલામાં હળદર, મીઠું, મરચું, ધાણાજીરું, થોડો ગરમ મસાલો, થોડો પાઉંભાજીનો મસાલો એડ કરી અને મેં આની અંદર એડ કરી દીધો છે. અને તમે જોઈ શકો છો કે મેં 1 નાની ચમચી મલાઈની પણ લીધી છે, તમે સ્કીપ પણ કરી શકો છો. મારે ઉપરથી આ ટાઈપની કોરમા જોઈતી હતી એટલા માટે મેં લીધી છે, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો. અને દહીં જે છે એ દહીંની અંદર તમારે 1-2 ચમચી પાણી રેડવાનું છે, બહુ નહીં, થોડુંક પાણી રેડવાનું છે, 2-3 ચમચી રેડશો તો પણ ચાલશે. અને પછી એને ધીમા તાપે કૂક થવા દેવાનું છે, તો આ ટાઈપની ગ્રેવી થઈ જશે. એકચ્યુઅલી કસૂરી મેથી પણ મેં એડ કરી હતી થોડીક ચપટી, એ પણ તમારે એડ કરી દેવાની છે. આ શાક એકદમ આમ થોડું પંજાબી સ્ટાઇલ લાગે છે, જે જુદું લાગે છે આમ ગ્રેવીવાળું ને એ ટાઈપનું ફ્લેવરનું લાગે છે આપણા નોર્મલ ગુજરાતી શાક કરતાં. તો તમે ટ્રાય કરી શકો છો. તો મેં પાણીપુરી બનાવી હતી, તેની પૂરી બધી ગઈ છે તમે જોઈ શકો છો. અને આ રેડીમેડ પૂરી છે પાણીપુરીની. તો હવે આ લોકોને એકલી પૂરી નથી ભાવતી, એવું કહે છે કે તું ચીકુ પૂરીમાં પૂરી પાણીપુરીનું ન્યૂ વર્ઝન કંઈક કરી રહી છે. ચીકુ શું કર્યું ત્યાં? જો સૌથી પહેલાં મેં જે આ વિબાડો જે પાસ્તા પીઝા સોસ છે એ થોડોક નાખ્યો છે. ઓકે, પછી જે આપણો ખિસ્સાનો જે સોસ આવે, કેચઅપ, યસ, ટોમેટો કેચઅપ એ નાખ્યો છે. અને હવે થોડું આ ડોક્ટર ઓટકરનો વેજ માયોનીઝ થોડોક નાખીશ પાણીપુરીની પૂરીમાં. હા, થોડોક અલગ હોય એટલે પાસ્તા પીઝા સોસ, પછી ટોમેટો કેચઅપ, પછી માયોનીઝ, ને પછી શું નાખવાનું છે બીજું? તો આ બા માયોનીઝ નાખી દીધું. ઓકે ઓકે, હવે આ બા ઓરેગાનો થોડો, ચીલી ફ્લેક્સ, થોડોક જ પિઝા બેઝ બધો નાખ્યો છે એટલે તમને લોકોને પિઝા પાણીપુરી લાગે. વી ગુડ ટ્રાય.
ફર્સ્ટ ટ્રાય તું કરીશ. મીકુ ટ્રાય કરીને બતાવ. બહુ મસ્ત, બહુ મને બહુ મસ્ત લાગ્યું. કેવું લાગ્યું મીકુ ભાઈ? પિઝા જેવું લાગે છે. બહુ પિઝા જ લાગે. એટલે નોર્મલ પાણીપુરી નહીં ભાવતી, પણ આવી ભાવે છે એમ ને? આવી પણ બહુ જ ભાવે. જો આજના છોકરાઓ જે તું ટેસ્ટ કરીને બતાય કેવું લાગે. છોકરા મસ્ત લાગે છે. બસ એટલે આ તો છે, ખાલી પિઝા પાસ્તા સોસ. તમે બાજરીના રોટલામાં પણ પિઝા પાસ્તા સોસ એડ કરી દો ને તો તમને એ પણ ભાવશે. એવું છે. તો એકચ્યુઅલી આ લોકો ટ્યુશનથી આવી અને બસ મેં કીધું કે ચલો તમને કંઈક હેલ્ધી નાસ્તો આપું, ચણાચૂર ગરમ વગેરે. પણ આ લોકો ના પાડે છે અને આ લોકો આ પૂરી લઈને બેસી ગયા છે. અને આ જો પિઝા પાસ્તા સોસ અંદર ફિલ કરશે માયોનીઝ ને ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ ને. એકચ્યુઅલી એ લોકો ટોમેટો કેચઅપ એટલે કિસાન સોસ એ પણ એડ કરે છે, એટલે એનાથી થોડું સ્વીટ પણ આવશે અને પિઝા પાસ્તાના લીધે તીખું પણ લાગશે, એટલે એ લોકોને ચટપટું લાગે છે. બસ ખાલી શું કહેવાય, થોડું બટર ચીઝ વગેરે એડ કરી લઈએ તો એનો ટેસ્ટ તમને ગમે એમ જ ગમે છે. તો બાળકોનો જલ્દી જલ્દીનો જુગાડ છે. પહેલાં કોઈ પિઝા પાસ્તા પાણીપુરી તો ખાઈ લીધી અને ચીકુ અત્યારે ચોકલેટ પાણીપુરી બનાવી રહી છે. કશું કરતી નથી, ખાલી જે આ પાણીપુરીની પૂરી છે ને એમાં ચોકલેટ સિરપ એડ કરે છે અને થોડું ડેકોરેટ ચિપ્સ હોય તો રાખાય, પણ અત્યારે નથી તો બે વિચાર. ચોકલેટ ચિપ્સ અંદર, ચોકલેટ ચિપ્સ પણ એડ કરવાની એમ ને? હા ઓકે. તો આ ચોકલેટ સિરપ વાળી આમ ચોકલેટી પાણીપુરી તો બધા બાળકોને ભાવે જ. તો ચલો આ વિડીયોમાં તો ચીકુએ જ રેસીપી બતાવી દીધી છે કે જો તમારા ઘરમાં પાણીપુરીની પૂરી એક્સ્ટ્રા વધી હોય તો બીજે દિવસે એને કેવી રીતના પિઝા પાસ્તા પાણીપુરી એન્ડ ચોકલેટ સિરપ પાણીપુરી બનાવાય. તો થેન્ક યુ ચીકુ, વેલકમ, બાય.